अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, आप जाणो छो के आपणे संस्कृत विषयमां गद्य नंबर 15 जोई रह्या छे। नमो महर्षि नित्यम, महर्षिने नित्य नमस्कार। हजो भाग एक आपणे जोई गया, आजे भाग बे जोईने आपणा गद्यने पूर्ण करवा तरफ आपणे जई रह्या छीए। तो शुरुआत करिए, पेरेग्राफ जोई लो के ईश्वर साक्षात्कार तीव्रम अच्छा मनसी धृत्वा अयम दयानत्य। पर ईश्वर साक्षात्कार एटले के ईश्वरना साक्षात्कार नी तीव्रम एटले के उत्कट इच्छा मनमां धारण करीने आ दयानंद आम तेम फरता हता, परंतु तस्य इच्छा कथमपि न फलती। एकदा स कस्यचित् महानुभवस्य प्रेरणा मथुरा गुरुवीर्जानन्दं सकाशम् अगच्छत। वीर्जानन्दः तः विविधा विद्या उपादिशतम् अध्ययनस्य समाप्तो बधाञ्जलि दयानं गुरुवदतः, वत्स तं सुयोग्य समर्थं च असि त्वमिति गत्वा मानवेषु वेदविद्याप्रचारस्य प्रसारस्य च, तदेव तव जीवनस्य लक्ष्यं भवतु। जनेषु षड्विद्याम् उपदिश्यं सत्यं प्रकाशय, सत्यं प्रकाश्य कुरुधि बन्धनानि त्रोतयः, अंशतः अंधकार विदारय, एवं जनसेवा कृत्वा कर्मशील जीवनं पाय। एवं स्नेह प्रबोधिता दयानन्दं तः नित्य निर्गत्य समग्रे भारते विना भेदभावं सर्वानां जनान् वेदधर्म उपादिशतः। मूर्तिपूजाम् अस्वीकृतः अस्पृश्यता दूरीकर्तु प्रत्ययः, जनजागरण षड्यं समग्रस्य भारतस्य मानवस्य समाजस्य च अस्विस्मरणम् उपकारम् अकरोत्। હવે શું થશે, તમે જોઈ ગયા, ચોપડી સાથે લઈને બેસજો તો ગુજરાતી કરાવતી જાઓ તો થોડું ખ્યાલ આવે। ઈશ્વર સાક્ષાત્કારસ્ય તીવ્રામ ઈચ્છા મનસી ધૃત્વા અયમ દયાનંદ ઇતસ્ય પર્યટઃ। તો ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને દયાનંદ શું કરતા હતા, એમ તેમ ફરતા હતા, પરંતુ તસ્ય ઈચ્છા એટલે કે તેમની ઈચ્છા કથમ અપી ન ફલિતા, કોઈ પણ પ્રકારે ફળી નહીં, ફલિત થઈ નહીં। એકદા સહ કશ્યતિત મહાનુભવસ્ય પ્રેરણાયા મથુરાયામ ગુરુ વિરજાનંદસ્ય સાકસમ અગચ્છત। એકદા એટલે કે એક દિવસ તેઓ કશ્ચિત મહાનુભવસ્ય પ્રેરણાયા કોઈ એક મહાનુભવની પ્રેરણાથી મથુરાયામ મથુરામાં, મથુરા એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું ગુરુ વિરજાનંદસ્ય ગુરુ પ્રદેશમાં, મથુરા પ્રદેશના ગુરુ વિરજાનંદની પાસે ગયા। વિરજાનંદે તો વિવિધ વિદ્યા ઉપદેશ હતું, તો ગુરુ વિરજાનંદે તેમને વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો। અધ્યયનસ્ય સમાપ્તો અધ્યયન સમાપ્ત થયું, બધાંજલિમ દયાનંદ ગુરુ હતે ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુ વિરજાનંદે કહ્યું, શું કહ્યું, વત્સ હે વત્સ તવા સુયોગ્ય સમર્થમ ચ અસી, તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે, ત્વમ ઇતિ ગત્વા તું અહીંથી જઈને માનવેશું એટલે કે લોકોમાં વેદ વિદ્યા પ્રસાર ચ વેદ વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર, તદેવ તવ જીવનલક્ષ્યમ ભવતુ, તે જ તારા જીવનનું શું છે, ધ્યેય છે। જનેશુ એટલે કે લોકોમાં સદવિદ્યાયામ સદવિદ્યાનો ઉપદેશ્ય સત્યમ પ્રકાશાય ઉપદેશ કરીને સત્યને પ્રકાશ કર, સત્યમ પ્રકાશ્ય સત્યમ પ્રકાશય સ્નેહે પ્રબોધિત દયાનંદમઃ। એટલે એમ કહે છે સત્યને પ્રકાશિત કરીને તું પૂરી બંધનાની ત્રોતયમ કુરિવજોના બંધનોને તોડી નાખ, અંધસંધાય અંધકારમ વિદારય અને અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ, એવં જનસેવ કૃત્વા કર્મશીલ જીવન પાયમઃ।
અને તું શું કર, આ પ્રમાણે જનસેવા કરીને કર્મશીલ જીવનને પ્રાપ્ત કર. એવમ સસ્નેહમ પ્રબોધેતી દયાનંદમ. આ રીતે તેમણે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે તતઃ નિસંગે સમગ્ર ભારતે વિના ભેદભાવમ, ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને સર્વનામ જનાનામ વેદ ધર્મમ ઉપદેશિતા, બધા જ લોકોને શું કર્યો, વેદ ધર્મનો ઉપદેશ આપ્યો. મૂર્તિપૂજામ અસ્વીકૃત, મૂર્તિપૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતા દૂરી કરતું પ્રયત્ન, અસ્પૃશ્યતાને દૂર કરવાનો પ્રયત્ન કરીને જનજાગરણાય સદો ઉદ્યમ સમગ્રશ. જનજાગૃતિ માટે સદા પરિશ્રમ કરીને તેમણે ભારતસ્ય માનવ સમાજ, ભારત દેશના માનવ સમાજ પર અવિસ્મરણીય ઉપકારમ અકરુત, ક્યારેય ન વિસરી શકાય તેવો ઉપકાર કર્યો. આ થયો પેરેગ્રાફનો. આગળનો પેરેગ્રાફ જોઈશું. સદવિદ્યાય પ્રચાર દયાનંદે બહવ ગ્રંથા રચિતા. સદવિદ્યાના પ્રચાર માટે દયાનંદે બહવ એટલે કે ઘણા બધા ગ્રંથોની રચના કરી. તે શું, તેમાં ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા, ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ ચ એતિ પ્રમુખા ગ્રંથા સંત્યા એમના મુખ્ય ગ્રંથો છે. જનસેવાય મુંબઈ પૂર્યા તેનો, તેમણે લોકસેવા માટે મુંબા પૂર્યા એટલે કે મુંબઈ નગરમાં આર્ય સમાજ નામના એક સંસ્થા આપી સ્થાપિત, આર્ય સમાજ નામની એક સંસ્થા પણ એમણે સ્થાપી. અસ્ય સંસ્થામાં, આ સંસ્થામાં શ કિમપી તેમણે કોઈપણ પદમ ન સ્વીકૃતામ, કોઈપણ હોદ્દાનો સ્વીકાર્યો નહીં, પરંતુ સામાન્ય સદસ્યાતમ સામાન્ય સભ્યપદનો એવમ એટલે કે જ સ્વીકૃતવાન સ્વીકાર કર્યો. સંપ્રતિ ઇયમ સંસ્થા આર્યજને આર્યજનાના સહયોગે સંચાલિતા ભવતી. અત્યારે પણ આ સંસ્થા આર્ય સમાજના સભ્યો અને શ્રેષ્ઠજનોના સહયોગથી ભેદભાવ વિના સમાજસેવાય એટલે સમાજસેવાની અનેકાના પ્રકલ્પાના સંચાલી હતી, અનેક યોજનાઓનું પ્રકલ્પાની એટલે કે યોજનાઓનું સંચાલન કરે છે. સાંપ્રત સ્વદેશી વિદેશી વટવૃક્ષ એવમ વૃદ્ધિ ગતા વર્તે. અત્યારે તે સંસ્થા દેશ વિદેશમાં વટવૃક્ષની માફક વૃદ્ધિ એટલે કે વિકાસ પામી છે. શું થાય છે, વિકાસ પામી છે. હવે આગળ જોઈશું. મહાન તત્વજ્ઞ એટલે કે મહાન તત્વજ્ઞાની, પ્રખરો વક્તા એટલે કે ઉત્તમ વક્તા, જનજીવસ્ય પરિવર્તક જનજીવનના પરિવર્તક, પ્રસિદ્ધો દેશભક્ત એટલે કે પ્રસિદ્ધ દેશભક્ત, અર્વાચીનો મહર્ષિ આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદ. સ્વામી દયાનંદે સ્વજીવન પોતાનું જીવન રાષ્ટ્રસ્ય એટલે કે રાષ્ટ્રના સમૃદ્ધ પરાય સમર્થે ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું. આખું ભાષાંતર કઈ રીતે થશે કે મહાન તત્વજ્ઞાની, ઉત્તમ વક્તા, જનજીવનના પરિવર્તક અને પ્રસિદ્ધ દેશભક્ત આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે પોતાના જીવન રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું. સદૈવ લોકહિતમાં મગ્ન, સદૈવ લોકહિતા નિરંતો અયમ મહર્ષિ ન, આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશે એટલે કે રાજસ્થાન પ્રદેશના અજમેર નગરે, અજમેર નગરમાં દીપાવલી એટલે કે દીપાવલીના દિવસે તિથો નિર્વાણ પ્રાપ્ત, દિવસે નિર્વાણ પામ્યા, મૃત્યુ નિર્વાણ પામ્યું, મૃત્યુ પામ્યા. નમોસ્તુ રાષ્ટ્રસ્ય સુપુત્રાય મહર્ષિ દયાનંદસ્ય. રાષ્ટ્રના સુપુત્ર સપૂત એવા મહર્ષિ દયાનંદે નમસ્કાર હજો. મહર્ષિ રાજસ્થાનના અજમેરમાં દિવાળીના દિવસે મૃત્યુ પામે છે. છેલ્લે જે છે જોઈશું. નમો મહર્ષે શ્લોક છે, નિત્યમ દયાનંદા ધીમતે વેદ ધર્મો જગતત્યેન લોકે પ્રસારિત. નમો મહર્ષતે નિત્યમ દયાનંદ ધીમતે, કોને તો વેદ ધર્મો જગત પ્રત્યે, જેમણે
जगतना कल्याण माटे वेद धर्म ने लोके प्रसारिता संसार में फैलाव्यो ते नमो महर्षि नित्यम दयानंदे धीमते बुद्धिमान महर्षि दयानंदे नमस्कार हसो हजो अहीं जे छे आपणो पाठ पूर्ण थाय छे। आ पाठ पूर्ण थे आपनी नोट में संस्कृत नो भाषांतर कम्प्लीट थी जशे। अहीं आप्युं छे वीडियो दरमियान ए तमारी नोट में उतारी लेवानुं रहेशे। भाषांतर थई गयुं छे समझाव्युं छे एने ध्यान में राखीने स्वाध्यायना प्रश्नो आपे नोट में संस्कृत करी लेवाना छे। बराबर विकल्पवाला प्रश्नों करवाना छे कि जे एमसीक्यूमां काम लागशे। मातृभाषामां उत्तरो छे विवरणात्मक अने समीक्षात्मक नोंध छे ए पण आपे स्वाध्यायनी करवानी रहेशे।